39 वर्ष मस्कत गुजराती समाज ने जारे थया होय समाज ना त्रण शब्दों आप तो सब समझदार छो त्रणे त्रण अक्षर ने छूटा पड़ी तो मजा बहु आवे के स એટલે કે સંપ છે અને સમજદારી છે સમાજ કોને કહેવાય કે જ્યાં સંપ હોય જ્યાં સમજદારી હોય સમજ સ પછી આવે માં કે જ્યાં એકબીજાની માવજત હોય અને છેલે આવે જવાબદારી હોય સરખે ભાગે જવાબદારી ઉપાડીને સંપથી હાલતા હોય ને એને સમાજ કહેવાય કારણ કે શબ્દથી શબ્દ જોડાય ત્યારે અક્ષરથી અક્ષર જોડાય ત્યારે શબ્દ બને શબ્દથી શબ્દ જોડાય ત્યારે એક વાક્ય બને વાક્યથી વાક્ય જોડાય ત્યારે પેરેગ્રાફ બને અને પેરેગ્રાફથી પેરેગ્રાફ જોડાય ત્યારે એક પેજ બને અને એવા અનેક પેજ ભેગા થાય ત્યારે પુસ્તક બનતું હોય છે આ એની મજા છે પણ કશુંક કહેવાને આવ્યો છું હું કરગરવા નથી આવ્યો કશુંક કહેવાને આવ્યો છું હું કરગરવા નથી આવ્યો અને બીજાની જેમ આજીવન અનુસરવા નથી આવ્યો હવે મુજને અમને બધાને તમારા સમાવી લેજો અમે અહીંયા ડૂબવા આવ્યા છીએ અમે કરવા નથી આવ્યા આજે તો મસ્કત ગુજરાતી સમાજમાં ડૂબવા માટે આવ્યા હોય પણ યોગ્ય વસ્તુ છે ને યોગ્ય જગ્યાએ વપરાય તો જ એનો આનંદ આવે દૂધપાકમાં તમે લીંબુ નાખો તો ફાટી જાય દૂધ લીંબુ દાળમાં જ સારું લાગે હમણાંની એક વાત કહું એક બની ગયેલી વાત મુંબઈમાં અમે 35-40 જણા એક ભાઈની ઘરે મહેમાન થઈને ગયા વિચાર કરજો બહેનોને ખરેખર ક્યારેક અહીંયા તો ખબર નહીં પણ ત્યાં તો કામ લાગે એવું છે 40 જણા મહેમાન થઈને ગયા અને ગરદણી મૂંઝાણો કે ઘરમાં દૂધનું ટીપું નથી મહેમાનોનું સ્વાગત કલાકારો ઠંડુ પીવે નહીં સ્વાગત કેમ કરવું પણ એમના પત્ની હોશિયાર થઈ કે હું તમે સુનિલભાઈ 10 મિનિટ બેસો તો હું જ્યુસ બનાવું પણ મેં કીધું ભાભી સમય વધારે નથી હો એ કે 5 મિનિટમાં લેતી આવું અને 35-40 ગ્લાસ જ્યુસ 10 મિનિટમાં લઈ આવ્યા મને એટલી નવાઈ લાગી મેં કીધું આટલું ઝડપથી કેમ બનાવ્યું જ્યુસર તો આપણા ઘરમાં નાનું હોય મન કે તમે લવ કરો માં ઝડપ પી જાઓ પણ મેં કીધું કેમ બનાવ્યું કયો તો ખરા જ્યુસર હતું મન કે જ્યુસર હતું જ નહીં વોશિંગ મશીનમાં ફેરવી નાખ્યું કઈ ખબર પડ્યો સર્ફની સુગંધ 3 દિવસ સુધી ગળામાં બેસી ગઈ એવી ઉપાધિ થઈને મેં કીધું આ ક્યાં કરી એમ એટલે યોગ્ય વસ્તુ યોગ્ય જગ્યાએ સારી લાગે અમારે અમરેલીથી મહેસાણા એક ભાઈની બદલી કરી પહોંચીને 5મે દિવસે એમના પત્નીને મેસેજ કર્યો હું અહીંયા પહોંચી ગયો છું વાતાવરણ બહુ સારું છે ચિંતા કરતી નહીં ઉતાવળી થતી નહીં મને અનુકૂળતા લાગશે તો બોલાવી લઈશ પણ એમાં એક 0 ખોટો લાગી ગયો મેસેજ ખોટી જગ્યાએ વિયો ગયો પણ જ્યાં ગયો ને એના પતિ લંબી ગઈ કોઈક લેડીઝનો જ મોબાઈલ અને જેના મોબાઈલમાં ગયો એના પતિ 5 કલાક પહેલા હું સ્મશાનેથી ઘરે આવ્યા મોબાઈલનો મેસેજ આવ્યો હું અહીંયા પહોંચી ગયો છું એ વાતાવરણ બહુ સારું છે તું મારી ચિંતા કરતી નહીં ઉતાવળી બિલકુલ થતી નહીં મને અનુકૂળતા લાગશે તને વહેલામાં વહેલી અહીં તેડાવી દઈશ બોલીને કાપો તો લોહી નો નીકળે કેટલી ઝડપી સગવડ થઈ ગઈ મજા આવે ઘણા વડીલો ફરિયાદ કરે છે જમાનો હાવ બગડી ગયો જમાનો બગડી નથી ગયો તમે થોડાક વહેલા દુનિયામાં આવી ગયા ને અફસોસ કરો છો તમે જમાનો તો હવે જીવવા જેવો આવ્યો છે મોજ આવે પણ અહીંયાથી ખાસ જયારે પ્રેમની વાત કરવી હોય ત્યારે એમ કહેવાનું મન થાય કે આકાશમાં જે વહે ને એને સવિતા કહેવાય સવિતા એટલે સૂર્ય નારાયણ અને ધરતી પર જે વહે એને સરિતા એટલે કે નદી કહેવાય પણ સરિતા જે છે એ તમારા મારા તનના અંધકારને મેલને દૂર કરે અને સવિતા એટલે સૂર્ય નારાયણ છે તમારા મારા મનના મેલને દૂર કરે પણ એ સવિતા અને સરિતા એ બેને જોડતી કડી હોય ને તો એને દેશના કવિની કવિતા કહેવાય એ ઉપરથી નીચે સુધી આખા પ્રકૃતિના તમામે તમામ અંગોને સ્પર્શતો હોય પણ પ્રેમની વાત આવે ત્યારે જરૂર કહેવાનું મન થાય કે બરોબર આખા દિવસનો થાયકો પાયકો સૂરજ જ્યારે ઘેર આવે અને ઘેર આવતા 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 એને ધરતીની હારે જ્યારે પ્રેમ થાય અને ધરતીની હારે જ્યારે એને પ્રેમ થાય અને ધરતી અને સૂરજનું મિલન થાય પછી પ્રકૃતિનું પ્રત્યેક અંગ એને વગોવતું હોય કારણ કે આ દુનિયાના લોકોનો સ્વભાવ કેટલો મિલનસાર છે ટોળે વળે છે દુનિયા કોઈની દીવાનગી ઉપર પણ કેવી વાત લખે કે સૂરજ જતા જતા ચૂમી ગયો હશે વદન કે સંધ્યાના ગાલ હજુ લાલ લાલ છે સૂરજ જતા જતા ચૂમી ગયો હશે વદન કે સંધ્યાના ગાલ હજુ લાલ લાલ છે નજરોના તીર ત્યાં સુધી નહીં પહોંચે ચહેરા ઉપર જુઓ ઝુલ્ફોની સંગીન ઢાલ છે ચહેરા ઉપર તો જુઓ ઝુલ્ફોની સંગીન પંખીઓએ કઈ શોર કર્યો ભાઈ પંખીઓએ કઈ શોર કર્યો ભાઈ ધરતીને સૂરજ ચૂમ્યો ઉથલી લઈને સાંજનો સમય આજ બને બને ઘૂમ્યો બને બને ઘૂમ્યો
आज बने बने घूम बने बने घूमो कुली पड़े बने गीत नो रंगड़ कड़े जानो कुली पड़े बने गीत नो रंगड़ कड़े जानो शर्म ने मारे धरणी ये काली रात नो घूम तो तांग शर्म ने मारे धरणी ये काली रात नो घूम तो तांग थोड़ी मेहनत करनी पड़े मेहनत करशो कि नहीं हाथ आप तमाम ने एवो सरस अहीं अनुभव करावो छे वरसाद नो कारण के आम तो बहार जाओ वरसाद आवे बधी वस्तु अलग छे पण आजे एक एवी सरस अनुभूति करावी छे आ सरस मजाना बेंक्वेट मां सरस मजाना हॉल मां के जाने धीमे धीमे एटले आम जर्मर 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 वरसतो वरसाद धीरे धीरे करीने धोधमार वरसाद थई जशे बस एवी एक अनुभूति करावी छे एवो एक अनुभव तमने करावो छे अने एनी माटे बस तमारे एटली मेहनत करवानी छे के तमाम आपनो डाबो हाथ ऊपर करो प्लीज कृपा करीने जेम अमारा मुंबई मां भारत मां चाले ने कोंग्रेस का हाथ वाह थावा दो बिंदास હવે આ તમારા હાથ ઉપર છે બસ આ જમણા હાથની એક એક આંગળીનું ટેરવું તમારે અહીંયા ટેપ કરવાનું છે મારવાનું છે પણ કેવી રીતના હું તમને નંબર આપીશ કિરણભાઈ હું કહું એક એટલે પહેલી આંગળી કરવાની હું કહું બે એટલે બંને આંગળી કરવાની ટેપ ત્રણ કહું એટલે ત્રણે અને પાંચ કહું એટલે પાંચે માત્ર પછી જોજો ઝરમર ઝરમર વરસતો વરસાદ જાણે ધોધમાર વરસાદ થશે આવો કમોન મસ્કત ડાબો હાથ ઉપર અને આંગળી પહેલી આપણે ટેપ કરીએ પહેલી બે ત્રણ યો Thank you.
हे आतो रहेंगे मोर जिंगोरिया अनकोली मेड़ी धड़के धड़के जो ने बाट रे हे आतो वन खाड़ी उत वनवा जोने आयो गगुमी अशा तो मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे गोर जर चह गोर पर मारो मन मोर पर धन काट करे मन मोर पर धन काट करे मन मोर पर धन काट करे मन मारो બાકી ઉઠે ત્યારે ઉઠમણું ને બેહે ત્યારે બેહણું
વણાઈના જીવન એવા હોય એની બાજુમાં રહેવાય નહીં, અડધી કિંમતે મકાન મૂકીને વયું જવાય. શિયાળો આવે ને શરૂઆત કરે, ઓહો હો 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 ઠંડી મરી ગયા, આમાં કેમ જીવવું. શિયાળો જાય ને ઉનાળો આવે કે ગરમી ચારે કોર હેરાન કરી નાખે, અને ગરમી જાય ને વરસાદ આવે તો ચારે કોર પાણી પાણી. હવે તને રાખો ક્યાં, તારી હાડું ચોથી ઋતુ સ્પેશિયલ બનાવી, પણ અમુક માણસને તમે ભૂગી જ ન શકો. પહેલી લાઈનમાં બેઠા હોય અમારે ત્યાં પ્રોગ્રામમાં, પાછા ઘસ ઘસાટ હોઈ જાય, ચીફ ગેસ્ટ હોય કઈ કહેવાય નહીં. પછી આપણે કઈ ભલા માણસ સુઈ ગયા, કે તમારી માટે વિશ્વાસ છે સુનિલભાઈ, તમે થોડા ખોટું બોલવાના છો, આ વિશ્વાસે ન હાલે. પણ મસ્ત થઈને જીવશો ને તો મીઠું ચરણ છે જિંદગી, અને વાતે વાતે નિશાસો નાખશો તો પછી સહરાનું રણ છે જિંદગી. માટે મસ્ત થઈને જીવશો તો મીઠું ચરણ છે જિંદગી. મોજ કરી લઈ જીવનમાં, અને ત્યારે ખરેખર જયવંતચંદ મેઘાણી યાદ આવે કે અમે તો સૌરાષ્ટ્રમાંથી કાઠિયાવાડમાંથી મુંબઈથી આવ્યા હોય, અને સામે એવા સૌરાષ્ટ્ર કચ્છના ધીંગી ધરાના ધીંગા માડુઓ જે સામે બેઠા હોય, પણ આ મસ્કતની ભૂમિને તમે નંદનવન તમે હરિયાળી બનાવી છે. પણ મારે તમને બધાને એમ કહેવાનું મન જરૂર થાય કે આજે તમને બધાને શબ્દોની સવારી કરાવી અને ગુજરાતના સૌરાષ્ટ્રના ગામડે લઈ ગયા છે. કે ગામડું એટલે કેવું, ચબુતરા ને ચોરા હોય, ઘરના દૂધના ઢોરા હોય, ઘર ખેતર ને પાદર હોય, પ્રેમ ભાવ ને આદર હોય, હવા ઉજાસ મજાના હોય, ખીદું તણા ખજાના હોય, ગલીઓ વાંકી ચૂકી હોય, બાયુની કેળે કૂચી હોય, અને તુલસીજીનો ક્યારો હોય, સંતોનો ઉતારો હોય, શેર કરતા તો 100 એ 100% સારું હોય, ગામડું અમારું ને આપણું સૌનું ક્યારું હોય, ગામડું અમારું ક્યારું હોય. લોક સાહિત્યની વાત ભેટ એવી છે, કારણ કે આજે જયારે ગામડાની વાત કરી ત્યારે લોક સાહિત્ય યાદ આવે, અને લોક સાહિત્ય યાદ આવે એટલે ઝવેરચંદ મેઘાણી યાદ આવે, અને ઝવેરચંદ મેઘાણી યાદ આવે એટલે ગાંધી ઘર યાદ આવે. પણ ઝવેરચંદ મેઘાણીને કીધું, મેઘાણી ભાઈ લોક સાહિત્ય એટલે શું? તમે ડાયરામાં આટલા બધા ડાયરા કરો છો સાંભળતા હોય. મેઘાણીએ જવાબ દીધો કે ગામડું બોલે ને શેર સાંભળે એનું નામ લોક સાહિત્ય, અભણ બોલે અને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય, ગામડાનું ભોળ પણ બોલે અને શહેરની બુદ્ધિને ઘૂમરે ચડાવે એનું નામ લોક સાહિત્ય કહેવાય. પણ 3 ડગલા આગળ વધી અને કેવું હોય તો હું એટલું જ કહું કે અમારું કેડિયું બોલે, જોઈણી બોલે, માથે આંટીવાળી પાઘડી બોલે, ટેનિંગનું જીન્સ બેઠું બેઠું સાંભળે ને એનું નામ આપણું લોક સાહિત્ય કહેવાય. એની કરતા આગળ કહું તો ખીચડી કઢી અને રોટલો બોલે અને ડોમિનોઝ ના પીઝા ને પણ ઘડી સાંભળવું પડે એનું નામ આપણું લોક સાહિત્ય કહેવાય. વાગી વાગી લોક સાહિત્યની વાત કરીએ ત્યારે ગામડું યાદ આવે, પણ 3-3 ઋતુનું કવિ વર્ણન કરે ને, તેથી તમારા મારા 3200 કરોડ રવાડા તે બેઠા થાય કે ઋતુ કેવી, કે અહળ ગગમડી લુંબી અંબર વાદળ બેવળ ચોબળી મહલાર મહેલી લાડ કહેલી નીર છલે ન જલે નળીએ ઇન્દ્ર કાજ અકાજ કરે ધર્મ ઉપર અંબ ને અસર ઉભરિયા અજમલ નથુતણ કુવર આલણ સોઈ તણિદત સમરિયા નવખંડ નીલાણીએ પવન પાણીએ વાણીએ દાદુર મર મળે હવદાન ચડાવણ ભૂંજાય તંગત શ્રાવણ માસ ઢળે સજળે કૃષ્ણાર કરે નત નાવણ પૂજન પણ મજા આવે સાહેબ. રાજુભાઈ જે ભાષા ન સમજાય અને છતાં મજા આવે ને એને આપણું લોક સાહિત્ય કહેવાય, કારણ કે સીધું અહીંયામાં મોહરું ઉતરી જાય. પણ મેં આ કીધું ને હમણાં કે અમુક વ્યક્તિઓને આગળ બેહાડાય નહીં, અમુક વ્યક્તિઓના જીવન જ એવા હોય, છાપામાં ફોટો વાંચીને ફોન કરે કેમ કરતા ગુજરી ગયા, ગુજરી નથી ગયા, અમેરિકા ગયા, શુભેચ્છાનો ફોટો આવ્યો, હરકું વાંચતો કરો. ખરેખર આમ એટલા નબળા વિચારોના હોય, પણ આનંદની વાત કરવી છે કે બધું જ મૂકી અને 2 ઘડી હળવું થવું હોય તો ગામડે જરૂર જવું જોઈએ. આપણે ફાર્મ બનાવે ખબર છે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં, ફાર્મ ફૂકામ બેફામતા વાળું બનાવે એવું ગણે, પણ બધી જ હળવા થઈ જાય, કારણ કે જ્યાં ફ્રીજ ન હોય, ટીવી ન હોય, કાંઈ ન હોય, પણ જંગલ ને ઝાડિયું, ખેતર ને વાડિયું, મારા નંદ હું તો માણું રે માણું ગામડિયા ધણી, શહેરમાં મારે નથી જવું નથી જવું નથી જવું, કાઠિયાવાડની કોઈ સ્ત્રી કહેતી હોય
નગરી મુંબઈ ની આ તમામ કલાકારો જયારે આવતા હોય ત્યારે એક સરસ મજાની વાત અને એટલી અહીંયા તો તમે બહુ શાંતિ ને આમ નિરાતવાળું જીવન જીવો છો પણ મુંબઈની તો તમને ખબર છે હળિયા પાટી છે સૌરાષ્ટ્રમાં તમે કદાચ બહુ સારી ભટકાવ ને તો મારા ખ્યાલથી તમે બચી જાઓ પણ મુંબઈમાં સવારે જે 8:56 ની લોકલ પકડવા જતો હોય ને એની યાર ભટકાવ તો તમને લોહી તો નીકળે એટલો સ્પીડમાં ભાગતો હોય કોઈને સમય નથી મુંબઈમાં એક સેકન્ડનો થાંભલાને ભટકાઈ દો કે સોરી 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 એટલા ઇમરજન્સીમાં જતા હોય 24 કલાક એમ પણ સૌને પોતપોતાના નસીબ પ્રમાણે આપનારું શહેર એટલે મુંબઈ 24 કલાક જાગતું ભાગતું ધમધમતું અને દોડતું શહેર એટલે મુંબઈ પણ મુંબઈની વાત અમારા ગોવિંદજી ભગત નામના કવિ લખે છે કે મુંબઈ કેવું છે ધ્યાનથી સાંભળશો તો મજા આવશે કે મુંબઈની મોજ માણનારની મજા તો જુઓ કેવી છે કેટલાક દીવાનાની જેમ અથડાય છે નાણા માટે દોડાદોડી કરે મોટી માથા ફોડી રાતના ના ઊંઘે પૂરું પેટમાં ન ખાય છે બસ ટ્રામ ટ્રેન કે મોટરમાં ન માઈ લોકો દવાખાના દેવ જેવા ભરેલા ભળાય છે ટેક્સી ટુરિંગ બસ ખટારાના પારની ચોમાસાના જીવડાની જેમ ઉભરાય છે સમી સાંજે ચોપાટી કે પાલવાના બંદર પર મેરામણ માનવીનો ભરેલો ભળાય છે દેવ રતી કાવો જેવા લાગે છે નારીના વ્રત શરીરે સોહર હીણા ફીકા વર્તાય છે હાલવામાં હાટ મારી બોલવામાં હાટ મારી હારીને નઠારી ભાષા બંને વપરાય છે આઠ દાડે રવિવારે રજાનો દિવસ આવે તો મુંબઈ વાસીને મન પરબ મનાય છે બસમાં કે ટ્રેનમાં ચડતા કે ઉતરતા ખિસ્સા ખાતરો ના કે ખિસ્સાઓ કપાય છે
પંખીઓના માળા જેવી પરાવોની ઓરડીઓ માનવીથી કિચોકિચ ભરેલી ભળાય છે. રંગથી રસેલાવાલા રસોડાની બારી પાસે માથું ફાટી જાય એવી ગટરો ગંધાય છે. સીપી યુપી મદ્રાસી બંગાળીને ગુજરાતી સિંધી માર વાડી અને કાનડી ગણાય છે. પારસીને અંગ્રેજી ચીની જાપાનીના જૂથ બહુરંગી ફાલ જાત જાતનો જણાય છે. ક્રિકેટને ફૂટબોલ ખેલે ખેલાડી ગણા ક્યાં ક્યાં છાના ખૂણા જુગારો ખેલાય છે. સોના ચાંદી સુંદર કે સટ્ટાઓમાં રોજ રોજ બજારોમાં કરોડોની હાર જીત થાય છે. કોઈ જમે માલ પાણી કોઈ ઈંડા જૂઠા જમે કેટલાક ભિખારી બેઠા બેઠા હવા ખાય છે. રેડિયાની રાડારાડી ક્યાંક ક્યાંક ગાળાગાળી ક્યાંક ક્યાંક મારામારી જામતી જણાય છે. અનિતિને અત્યાચાર ચોરી લૂંટ વ્યાપિચાર એક્સિડન્ટ આપઘાત ખૂન ઘણા થાય છે. ક્યાંક ક્યાંક રુદનને ક્યાંક ક્યાંક હાસ્યવાણી ક્યાંક ક્યાંક આલાપતી સંગીત સંભળાય છે. ઈષ્ટ નિષ્ઠ સ્વાધ્યાય પાંડુરંગી પ્રવૃત્તિ ચાલે ક્યાંક ક્યાંક આસુરીનો વાદવર થાય છે. સ્વર્ગ ને નરક બે મુંબઈમાં જોઈ લ્યો અજબ ગજબ ગીત ગોવિંદજી ગાય છે. સ્વર્ગ ને નરક બે મુંબઈમાં જોઈ લ્યો પણ મુંબઈની જયારે વાત આવે ત્યારે ખલીલ ધનતેજવીના શબ્દો જરૂર યાદ આવે છે કે કોલાહલના શહેરમાં તમને કલરવ નહીં મળે અને મીઠી મધુરી વાણીનો આવો વૈભવ નહીં મળે. સચવાય તો સાચવજો ખમીસની બાયોને, સચવાય તો સાચવજો આ ખમીસની બાયોને કે આંસુઓ લૂછવાના શહેરમાં હવે પાલવ નહીં મળે. આંસુઓ લૂછવાના શહેરમાં હવે પાલવ નહીં મળે. એક વાર તો સુનિલ સોની માટે આપ તમામની જોરદાર ભેટી જાય. કારણ કે ભાઈ બહુ દેખીતી વાત છે કે અમે જે ગામના વતની એ ગામની વાતો અમે કરી શકીએ બરાબર ને. હવે તો મુંબઈથી આવ્યા છે એટલે એમણે પણ અહીંયા સુનિભાઈ સરસ ને મુંબઈની એક કવિતા લાંબી આવી કડકડાટ ભૂલી ગયા જે આપણે મોજ પડી. પણ બસ હવે એ જ એની જ વાતને અમારે હવે એક ગીત દ્વારા વાંચી.